હલો વિદ્યાર્થી મિત્રો, સારસ્વત સ્કૂલ રાતાવાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીનો 5મો ભાગ જોવા જઈ રહ્યા છે. પાછલા ભાગમાં તમે સમાંતર શ્રેણીના એનમા પદનો ઉપયોગ કરીને પ્રશ્નો કઈ કઈ રીતે પૂછી શકાય તેની ગણતરી અને તેની પ્રક્રિયા તમે જોઈ ગયા છો. તો આજે આપણે તેને જ આગળ વધારવાનું છે. તો આજે આપણે જે ચર્ચા કરવાની છે તે છે ચર્ચા સ્વાધ્યાય 5.2ની. આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે સ્વાધ્યાય 5.2ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન નંબર 1 મને આપવામાં આવેલો છે અહીંયા કે નીચે કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું એનનું એ પ્રથમ પદ સામાન્ય તફાવત, એ કોષ્ટક આપેલું છે જેમાં પ્રથમ પદ સામાન્ય તફાવત એન અને એનનું પદ આ ચાર કિસ્સાઓ બતાવેલા છે અને અમુક જગ્યામાં ખાલી જગ્યાઓ છે, તો એ ખાલી જગ્યા મારે પૂરવાની છે. તો હું કોષ્ટક પહેલાં બનાવી લઉં છું, ત્યાર પછી આપણે તેનો ઉકેલ જોઈએ કઈ રીતે મેળવશું. તો કોષ્ટક કંઈક મને આ રીતે આપવામાં આવેલો છે. હું કોષ્ટક આખું બનાવું છું, જોઈ લો કઈ રીતે કરવાનું છે. આપણે આ તો પ્રશ્ન છે, અહીંયા આપેલું છે એ, પછી ડી, પછી એન અને પછી એનનું પદ. ચાલો પ્રથમ નંબરનો પ્રશ્નની વાત કરું તો મને એ આપેલું છે 7, ડી આપેલું છે 3, એન આપેલું છે 8 અને આ એન મારે શોધવાનું છે. બીજા પ્રશ્નમાં તમને આપેલું છે એ બરાબર -18, આ ખાલી છે, આ 10 છે અને આ 0 છે. ચાલો તે જ રીતે ત્રીજા પ્રશ્નમાં મને આપવામાં આવેલું છે ખાલી જગ્યા -3, -5, ચારમાંથી એક માહિતી નથી આપેલી દર વખતે. ચોથા પ્રશ્નમાં મને આપવામાં આવેલું છે, ચોથામાં આવેલું છે -18.9, પછી 2.5, ખાલી જગ્યા અને પછી આપવામાં આવેલું છે 3.6. અને પાંચમા પ્રશ્નમાં મને આપવામાં આવેલું છે 3.5, 0, 105 અને ખાલી જગ્યા. ચલો તો હવે મારે આ બધા ખાલી જગ્યા એક એક કરીને પૂર્ણ કરવાની છે. તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રશ્નથી. સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરું, બધામાં સૂત્ર કયું લાગવાનું છે? એક જ સૂત્ર, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d. જો અહીંયા કુલ કેટલા અજ્ઞાત અચળાંકો છે, an, a, n અને d. અહીંયા ચારમાંથી 3 આપેલા છે અને ચોથું મારે શોધવાનું છે. તો ફક્ત તમારા અંદર મૂલ્ય જ મૂકવાના છે, બીજું કંઈ નથી કરવાનું. ચાલો મૂકતા જઈએ. પહેલા કિસ્સામાં મારા પાસે શું છે, તો સૂત્ર લખી દો પહેલાં કે અહીં an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d. ચલો an શોધવાનું છે, તો માટે પર કયા માટે? 8 માટે. તો મૂકી દો એ બરાબર 8 શું આવશે તે જોવાનું. તો 8 બરાબર મૂકો, એની જગ્યાએ શું આવશે? 7 વત્તા 8 ઓછા 1 અને ડી શું આપેલું છે મને? 3. માટે 7 વત્તા 8 ઓછા 1 7 ગુણાકારમાં 3, એટલે કે 7 વત્તા 7 તાલી 21 અને 21 વત્તા 7 કેટલું થઈ જશે? 28. એટલે કે પહેલી ખાલી જગ્યાનો જવાબ શું આવશે મારો? 28. ચલો તે રીતે બીજી ખાલી જગ્યામાં પણ સેમ જ કરવાનું છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d લખવાનું છે. ચલો અહીંયા શું નથી શોધવાનું? d શોધવાનું છે. તે સિવાયના મૂલ્ય આપેલા છે, an શું આપેલું છે? 0. a શું આપેલું છે? -18 વત્તા n કેટલું આપેલું છે? 10 ઓછા 1 ગુણાકારમાં d થઈ જશે. ચલો -18 આ બધું જશે એટલે શું થઈ જશે? બરાબરની બાજુ +18, 10 ઓછા 1 એટલે થઈ જશે 9 ગુણાકારમાં d. બંને બે વડે વિભાજ્ય છે, 9 અને 18ને કેન્સલ કરી શકું બે વડે, માટે d બરાબર શું આવી જશે? 2. તો માટે આ ખાલી જગ્યાનો જવાબ શું આવશે? 2. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનો છે? તો ત્રીજો પ્રશ્ન જે છે તે તમે હોમવર્કમાં કરી નાખજો, આ રીતે જ કરવાનું છે. બીજા બેન બતાવું છું કઈ રીતે કરવાના છે, પણ આ બે ત્રીજો પ્રશ્ન છે તે તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. ચલો ત્યાર પછી પાછું ચોથા પ્રશ્નમાં જુઓ, ચોથા પ્રશ્નમાં શું આપેલું છે આપણને? પાછું an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d.
મને an આપેલું છે n શોધવાનો છે an શું છે 3.6 an આપેલું છે આપણે 3.6 a આપેલું છે -18.9 એટલે -18.9 n મારે શોધવાનું છે અને d આપે 2.5 ચાલો 18.9 આવી જશે એટલે વત્તા થઈ જશે એટલે અહીંયા થઈ જશે 3.6 વત્તા 18.9 बराबर n माइनस 1 गुणाकार में 2.5 चलो 18 6 વત્તા 9 15 બધી ચડી 1 8 9 10 11 ને 12 125 बराबर n माइनस 1 गुणाकार में 2.5 માટે n माइनस 1 बराबर 12.5 ના છેદ માં 2.5 માટે n माइनस 1 बराबर 125 ના છેદ માં 25 માટે n માઈનસ 1 બરાબર 5 અને n બરાબર તમને શું મળશે 6 એટલે આ ખાલી જગ્યાનો જવાબ તમને શું મળશે 6 n બરાબર શું આવશે 6 લેશો જો તમે d માં મૂકો તો 25 સંખ કેટલું થઈ જાય તમે સાદુરૂપ આપો તો તમને જવાબ મળશે આન્સર 3.6 માં તો આ રીતે તમે તેનો જવાબ મેળવી શકો છો n માં પદ માં કે કઈ રીતે તમે તેનો આન્સર મેળવો છો ખ્યાલ આવી જશે ચાલો હવે નેક્સ્ટ જુઓ કઈ રીતે તમે તેનો આન્સર લાવવાના છે તેની માટેની પ્રક્રિયા તો અહીંયા n બરાબર તમને જવાબ જોવા મળશે 6 અહીંયા એક ભૂલ છે તેનો સુધારો કરી નાખી એક મિનિટ ઉભારો એક મિનિટ અહીંયા ભૂલ છે ગણતરીમાં જોઈ લેજો આ 18 વત્તા 3 કરો આપણે 12 કરી નાખ્યું છે તે ભૂલ છે સાદુરૂપ આપીએ જુઓ 18 વત્તા 3 9 વત્તા 6 એટલે કે 15 એક વધી ચડી 8 એટલે 9 10 11 ને 1 12 અને પાછી એક વધી ચડશે એટલે કે 225 થઈ જશે 125 જગ્યાએ શું થઈ જશે 225 આ સુધારો કરવાનો છે બધાય જોઈ લેજો આન્સર અહીં આવશે અહીંયા 6 સુધારો જોઈ લો તો 225 ના છેદમાં 25 આવવાનો છે ચલો 200 છેદ 25 ના છેદમાં 25 ભાગાકાર કરીએ એટલે કેટલું થઈ જશે 9 આવશે અહીંયા માટે n બરાબર તમને શું જોવા મળશે 10 અહીંયા સુધારો કરવાનો છે આપણે n બરાબર આપણે શું જોવા મળશે અહીં 10 જોવા મળશે અહીંયા સરવાળામાં ભૂલ હતી આપણાથી તે સુધારો કરી લેજો કે જવાબ શું આવશે 22.5 તો આ થઈ જશે તમારા ચોથા પ્રશ્નનો જવાબ ચલો તે રીતે હવે પાંચમો પ્રશ્ન છે તેની ચર્ચા કરીએ કે પાંચમા પ્રશ્નમાં શું થઈ જશે જુઓ અહીંયા નીચે બતાવી દઉં છું કે પાંચમો પ્રશ્ન મને શું આપેલું છે પાછું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d એ બરાબર શું છે મારા પાસે n શોધવાનું છે n બરાબર 105 એટલે કે 105 માટે શું જવાબ આવે તે શોધવાનો છે a બરાબર શું છે 3.5 વત્તા n બરાબર 105 ઓછા 1 અને d બરાબર શું છે 0 હવે આ તો આખું પર 0 થઈ જવાનું ગણતરી કરશો એટલે એટલે મને આન્સર શું મળશે 3.5 વત્તા 0 અથવા તો તમે લખી શકો મને જવાબ મળશે 3.5 એટલે કે આની જવાબનો શું આવશે 3.5 હવે આ જગ્યા ખાલી જગ્યા છે તે તમારે હોમવર્કમાં કરવાની રહેશે તો આ પ્રમાણે તમે આ ગણતરી કરીને જવાબ સરળતાથી મેળવી શકો છો ખ્યાલ આવી જશે એમાં કઈ રીતે કરવાનું છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ બીજા પ્રશ્નની વાત કરીએ આ પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને લખવામાં સરળતા પડશે ચાલો હવે બીજા પ્રશ્નમાં મને MCQ આપવામાં આવેલા છે બે MCQ આપેલા છે અને એ બે MCQ નો ઉકેલ મારે મેળવીને આપવાનો રહેશે ચાલો તો તેની ચર્ચા કરીએ સૌપ્રથમ કે MCQ આપણને કઈ રીતે આપવામાં આવેલા છે ચાલો તો બીજા પ્રશ્નમાં બે MCQ છે જોઈએ કઈ રીતે આપણને પ્રશ્ન આપેલો છે તો પ્રશ્ન નંબર 2 તેમાં પ્રથમ MCQ આપેલું છે કે શ્રેણી સમાંતર શ્રેણી 10 7 4 માટે અનંત પછી જાય છે અનંત સુધી 30મું પદ ખાલી જગ્યા છે 30મું પદ ખાલી જગ્યા છે વિકલ્પ આપેલા છે જુઓ 97 77 -77 -87 આ ચાર વિકલ્પમાંથી કયો જવાબ આવે તે મારે શોધીને આપવાનો છે ચાલો તો જુઓ મને શું આપેલું છે 30મું પદ એટલે કે n આપેલું છે કયું પદ શોધવાનું છે 30મું એ શ્રેણીનું પ્રથમ પદ થઈ જાય એટલે શું થઈ જશે 10 d થઈ જશે 7 - 10 એટલે કે -3
चलो माटे a30 મેળવવાનું છે 30 નું પદ a30 ને તમે લખી શકો છો a plus 29 ગુણાકાર માં d માટે a થઈ જશે તમારા પાસે 10 29 ગુણાકાર માં માઈનસ 3 ચલો 29 ગુણાકાર માં માઈનસ 3 કરીએ એટલે 27 અને 7 એટલે કે આ થઈ જશે 10 ઓછા 87 માટે આનો જવાબ આવશે માઈનસ 77 એટલે કે ત્રીજા નંબરનો વિકલ્પ મારો સાચો જવાબ જોવા મળશે તો આ રીતે તમે આ એમસીક્યુ નો ઉકેલ મેળવી શકો છો ચલો ત્યારબાદ બીજો એમસીક્યુ આપેલો છે તેની ચર્ચા કરીએ એમસીક્યુ નંબર બીજો જે આમાં આપેલો છે પાર્શ્વ શ્રેણી સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી શ્રેણી આપેલી છે મને કઈ કા રીતે માઈનસ 3 ના છેદ માઈનસ 3 માઈનસ 1 ના છેદ માં 2 એ 2 માટે 11 મુ પદ खाली जगह चलो आ श्रेणी માટે મારે 11 મુ પદ શોધવાનું છે શું આવશે ઓપ્શન આપેલા છે મને 28 22 માઈનસ 38 અને માઈનસ 48 એક દ્રત્યાંશ તો મારે જોવાનું છે આમાંથી કયો જવાબ મારો આવશે ચલો પાછું 11 મુ પદ એટલે કે n બરાબર શું લેવા કીધેલું છે 11 a શ્રેણીનો પ્રથમ પદ માઈનસ 3 d बराबर माइनस 1 ना छेद में 2 वत्ता 3 लसा लईए 2 એટલે माइनस 1 वत्ता 6 ना छेद में 2 એટલે થઈ જશે 5 ના છેદ માં 2 ચલો માટે પાછું an એટલે કે a 11 બરાબર શું આવશે a plus 10d આવશે ચલો મૂકી દો a બરાબર माइनस 3 10 ગુણાકાર માં 5 ના છેદ માં 2 ચલો આ કેન્સલ થઈને થઈ જશે 5 માટે આ થઈ જશે माइनस 3 वत्ता 25 માટે આનો જવાબ શું આવશે 22 એટલે કે બીજા નંબરનો વિકલ્પ મારો સાચો વિકલ્પ મળશે તો આ રીતે તમે એમસીક્યુ માં ગણતરી કરીને તમારો જવાબ મેળવી શકો છો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કયા પ્રકારે કરો છો ખ્યાલ આવી જશે આમાં શું કરવાનું છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 પર હવે આગળ વધવાનું છે જુઓ પ્રશ્ન નંબર 3 માં શું કીધેલું છે મને અંતરની ગણતરી આપણે કરવાની છે ચલો તો તેની વાત કરીએ હવે પ્રશ્ન નંબર 3 માં તમને કીધેલું છે કઈ કા રીતે કે નીચે સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો એટલે સમાંતર શ્રેણીમાં અમુક ખાના ખાલી આપેલા છે તેમાં સામાન્ય પદ શું આવે તે મારે શોધીને આપવાનું રહેશે ચલો તો તેની ચર્ચા કરીએ કઈ રીતે કરવાનું છે મેં એમાં પણ કુલ 5 પ્રશ્ન છે 4 પ્રશ્ન હું કરાવીશ એક તમને હોમવર્કમાં આપીશ પ્રથમ પ્રશ્ન મને આ રીતે આપેલો છે કે 2 લખેલું છે પછી એક ખાલી બોક્સ આપેલું છે મને આ રીતે અને પછી લખેલું છે 26 એટલે કે આ પ્રથમ પદ આ બીજું પદ અને આ ત્રીજું પદ થઈ ગયું માટે a1 બરાબર મેં a લખી શકું જેનું મૂલ્ય શું છે 2 a2 મારે શોધવાનું છે કયું પદ છે અને a3 મને શું આપેલું છે 26 ચલો હવે a3 ને મેં પદના સ્વરૂપમાં શું લખી શકું a n-1 એટલે કે 2d બરાબર 26 અને a નું મૂલ્ય આપણા પાસે છે કેટલું 2 માટે 2 2d બરાબર 26 માટે 2d બરાબર 24 થઈ જશે આ બે અવધ જશે એટલે -2 થઈ જશે 26 ઓછા 2 24 અને 2 વડે ભાગાકાર કરશું તો d મને શું મળી જશે 12 પર આપણે કયું પદ શોધવાનું છે a2 માટે a2 બરાબર શું લખાશે a + d એટલે કે 2 12 એટલે કે 14 એટલે કે મારી ખાલી જગ્યામાં અહીંયા જવાબ શું આવશે 14 ખ્યાલ આવી ગયો પ્રથમ પ્રશ્નમાં ચલો આગળ જોઈએ બીજાની વાત કરીએ તો બીજા પ્રશ્નમાં શું આપેલું છે તેની ચર્ચા કરીએ તો બીજા પ્રશ્નમાં મને આપવામાં આવેલું છે કે પહેલું ખાલી બોક્સ છે પછી 13 આપવામાં આવેલું છે પાછું ખાલી બોક્સ છે અને પછી આપવામાં આવેલું છે 3 ચલો એટલે મારે સરવાનું શું છે a1 એટલે તો a શોધવાનું છે પછી a2 શું આપેલું છે મને 13 તે રીતે a3 પણ મારે શોધવાનું છે અને a4 શું આપેલું છે મને 3 ચલો a2 એટલે શું લખી શકું a + 2 2 - 1d એટલે a + d 13 આ સમીકરણ નંબર 1 તે રીતે a4 ને લખી શકું a + 3d બરાબર 3 સમીકરણ નંબર 2 તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા ચલો બાદબાકી કરીએ એટલે a કેન્સલ થઈ જશે
d minus 3d શું થઈ જશે minus 2d અને 13 ઓછા 3 શું થઈ જશે 10 માટે d બરાબર મને શું મળશે સદરૂપ minus 5 ચલો માટે સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી a minus 5 બરાબર 13 માટે a બરાબર શું આવી જશે 18 જેને મેં શું કહી શકું મારું પ્રથમ પદ એટલે પ્રથમ ખાનામાં જવાબ શું આવવાનો 18 ચલો બીજું શું મેળવવાનું છે a3 a3 ને શું લખી શકું a plus 2d a શું છે મારા પાસે તો 18 આવી ગયું વત્તા 2 કૌંસમાં minus 5 એટલે આને લખી શકું છું 18 ઓછા 10 એટલે મને અહીંયા શું જવાબ જોવા મળશે 8 એટલે કે અહીંયા મને જે ખાલી જગ્યામાં જવાબ આવશે તે શું આવશે અહીંયા 8 ખ્યાલ આવી જશે ચલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્નની ચર્ચા કરીએ આના માટે ત્રીજો પ્રશ્ન મને જે આપેલો છે તેના જો કહું છું તો ત્રીજા પ્રશ્નમાં મને આપેલું છે કે કયા રીતે 5 આપેલું છે ખાલી બોક્સ આપેલું છે પાછું બીજું એક ખાલી બોક્સ આપેલું છે અને પછી મને આપેલું છે 9 દ્વિતીયાંશ 9 અને 1 2 ના એકના છેદમાં એટલે 9 દ્વિતીયાંશ આપેલું છે ચાલો એટલે મને અહીંયા શું શું આપેલું છે તે પહેલા માહિતી જો મેળવું તો a1 આપેલું છે એટલે કે a આપણે કહી દઈએ 5 પછી a2 શોધવાનું છે a3 શોધવાનું છે અને a4 આપેલું છે 9 દ્વિતીયાંશ જેનો સાદરૂપ શું આવશે 9 2 18 એટલે કે 19 ના છેદમાં 2 મેં 9 દ્વિતીયાંશનો સાદરૂપ આપેલું છે જેથી મને સરળતાથી પદો મળી જાય પછી મારે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા જ પડશે એટલે યાદ રાખજો ચાલો સાદરૂપ આપીએ તો a2 a4 ને શું લખી શકું a plus 3d એટલે કે 19 ના છેદમાં 2 a બરાબર શું છે 5 એટલે 5 વત્તા 3d બરાબર 19 ના છેદમાં 2 માટે 3d બરાબર 19 ના છેદમાં 2 ઓછા 5 માટે 3d બરાબર શું લખાશે 5 2 10 19 ઓછા 10 એટલે કે 9 ના છેદમાં 2 આ કેન્સલ થઈને 3 થઈ જશે માટે d બરાબર મને મળશે 3 ના છેદમાં 2 ચલો મારે શું મેળવવાનું છે a2 a2 શું લખાય a plus d એટલે કે 5 વત્તા 3 દ્વિતીયાંશ 5 2 10 11 12 13 ના છેદમાં 2 અથવા ને મિશ્ર અપૂર્ણાંકમાં શું લખાય સોરી મિશ્ર અપૂર્ણાંકમાં શું લખાશે 6 દ્વિતીયાંશ તે જ રીતે મારે શું મેળવવાનું છે a3 એટલે કે a plus 2d એટલે કે 5 વત્તા 2 ગુણાકારમાં 3 ના છેદમાં 2 2 2 કેન્સલ થઈ જશે 5 વત્તા 3 શું થઈ જશે 8 એટલે મને અહીંયા શું જવાબ મળશે કે પહેલી ખાલી જગ્યામાં આન્સર આવશે 6 દ્વિતીયાંશ અને બીજામાં શું જવાબ આવશે 8 એટલે આ રીતે તમે ખાલી જગ્યાઓનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકો છો ચલો આગળ વાત કરીએ હવે નેક્સ્ટની તો હવે આવશે પ્રશ્ન નંબર 4 અને 5મો પ્રશ્ન હું લખી દેવા પણ તમારે તેને જાતે જ ગણવાનો છે હોમવર્કમાં એટલે 5મો પ્રશ્ન હું કરાવીશ નહીં પણ તમારે જાતે ગણવાનો રહેશે ચલો 4થો પ્રશ્ન શું આપેલો છે જુઓ અંદર 4થો પ્રશ્ન મને પહેલા લખેલું છે -4 પછી એક ખાલી બોક્સ પાછું બીજું ખાલી બોક્સ ત્રીજું ખાલી બોક્સ ચોથું ખાલી બોક્સ 4 ખાલી બોક્સ અને છેલ્લે આપેલું છે 6 એટલે અહીંયા માહિતી કઈ કઈ છે મારા પાસે એક તો એ આપેલું છે -4 પછી a2 a3 a4 અને a5 આ બધા મારે શોધવાના છે અને a6 આપેલું છે મને 6 ચાલો a6 ને મારે લખવું હોય તો શું લખાય a plus 5d બરાબર 6 માટે a શું છે -4 છે એટલે -4 વત્તા 5d બરાબર 6 માટે 5d બરાબર 10 માટે d બરાબર આપણને શું મળશે 2 -4 આબત જશે એટલે વત્તા 4 થઈ જશે 6 વત્તા 4 10 તો d બરાબર 2 ચલો મને ખબર જ છે હવે a2 બરાબર શું આવે a plus d એ શું છે -4 વત્તા 2 એટલે કે -2 ચલો તે જ રીતે a3 શું આવશે મને ખબર છે કે જૂનું પ્રપત્ર કે a2 વત્તા d કરું તો પણ મળશે એટલે -2 વત્તા 2 એટલે 0 તે જ રીતે a4 શું આવશે a3 વત્તા d એટલે કે 0 વત્તા 2 એટલે કે 2 તે રીતે a5 પણ શોધવાનું છે જેને a4 વત્તા d લખી શકું એટલે કે 2 વત્તા 2 એટલે કે 4 મારા જે જરૂરી પદો છે તે મેં લીધા એટલે અહીંયા આવશે -2 પછી 0 2 અને 4 તો આ રીતે મારા મિસિંગ પદો મને જોવા મળી શકે છે હવે જે 5મો પ્રશ્ન છે તે કંઈક મને આ રીતે આપેલો છે જુઓ કે પહેલું ખાલી બોક્સ છે પછી 38 આપેલું છે પછી બીજા 3 ખાલી બોક્સ છે અને છેલ્લું પદ મને આપેલું છે -22
ચલો આ પ્રશ્ન તમારે હોમવર્ક માં કરી લેવાનો કે કેવી રીતે તમે ને ગણતરી કરશો તે તમારે જાતે યાદ રાખવાનું છે આપણે બધા પ્રકારના પ્રશ્ન જોયા જ છે આ પ્રકારે બે સમીકરણ બનશે તેનો સાદુરૂપ આપો તો તમારો જવાબ જોવા મળશે ખ્યાલ આવી જશે તો આ તમારી ગણતરી તમારે જાતે કરવાની રહેશે ચલો તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 3 નો જવાબ હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 4 તરફ પ્રશ્ન નંબર 4 માં શું આપેલું છે તેની ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 4 માં મને આપવામાં આવેલું છે પ્રશ્ન નંબર 4 કે સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી 11 8 5 2 નું 11 નહીં સોરી 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 ખોટી છે શ્રેણી સમાંતર શ્રેણી 3 8 13 18 નું કયું પદ 78 બને અથવા 78 થાય કે આ શ્રેણીનું કયું પદ 78 થાય તે મારે મેળવીને આપવાનું છે ઉદાહરણો આપણે જોયા જ છે આવા પ્રકારના કઈ રીતે કરવાના છે એટલે તમને ખબર છે કઈ રીતે કરશું એટલે જે પદ શોધવાનું છે તેને આપણે શું લઈ લઈએ છીએ an એટલે મારે લેવાનું an બરાબર 78 a બરાબર તો આપણને ખબર છે શ્રેણીનું પ્રથમ પદ d બરાબર તમે 8 માઇનસ 3 કરશો એટલે શું મળશે 5 અને મારે શોધવાનું છે કે n બરાબર કયું પદ થાય ચલો સૂત્ર છે જ આપણા પાસે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d ચલો an શું છે મારા પાસે 78 a છે મારા પાસે 3 n માઇનસ 1 ગુણાકારમાં 5 ચલો 78 આ બધ જશે એટલે શું થઈ જશે 75 બરાબર n માઇનસ 1 ગુણાકારમાં 5 ચલો અહીંયાથી પ્રક્રિયા બે રીતે ગણતરીમાં જશે એટલે મેં બંને ગણતરી બતાવું છું ક્યાં તો તમે આ રીતે જાઓ ક્યાં તો તમે આ રીતે જાઓ ચલો પહેલી રીત કે મેં 5 ને કૌંસમાં ગુણી કાઢું એટલે આને લખી દઉં છું 75 બરાબર 5 એન ઓછા 5 ચલો 5 માઇનસ 5 ને આ બધા લઈ જાઓ તો આ થઈ જશે 80 બરાબર 5 એન માટે 80 એન બરાબર શું થઈ જશે 80 ભાગ્યા 5 માટે 16 પચાસ 80 તો એન બરાબર આપણને શું જોવા મળશે 16 અથવા મેં પહેલાં 5 વડે ભાગાકાર કરી નાખું એટલે કે એન માઇનસ 1 ને મેં લખી દઉં છું 75 ભાગ્યા 5 તો હવે મને ખબર છે કે 15 પચાસ 75 થાય તો એન માઇનસ 1 બરાબર 15 માટે એન બરાબર 15 વત્તા 1 એટલે કે 16 એટલે અહીંયા તમે જે રીતે કરશો બંને રીતે આન્સર સરખો જ આવવાનો છે તમે 5ને પહેલાં ભાગીકાર કરી નાખો બંને બાજુ અથવા 5ને કૌંસમાં ગુણાકાર કરીને ભાગાકાર કરશો બંને જવાબ સરખા જ આવશે તમને યોગ્ય પદ્ધતિ જે લાગે તેના વડે ગણતરી કરવાની છે એટલે તમે અહીંયા લખી શકો કે 16મું પદ તમારું શું થઈ જશે 78 માટે જવાબ શું આવશે 16મું પદ 16મું પદ તમારું શું થઈ જશે 78 બની જશે ખ્યાલ આવી જશે આમાં કેવી રીતે કરશો ચાલો આગળ વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની પ્રશ્ન નંબર 5 ચલો પ્રશ્ન નંબર 5માં પણ બે પ્રશ્નો છે એમાંથી એક હું કરાવું છું એક તમારે જાતે કરવાનો રહેશે ગણતરી જોઈ લેજો ઉદાહરણમાં એટલે કઈ રીતે કરવાનું છે કે નીચેની સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો પાંચમા પદ કીધો છે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો ચલો બે પ્રશ્ન છે પહેલો પ્રશ્ન મેં તમને હોમવર્કમાં આપું છું શ્રેણી મને આપેલી છે 7 પછી 13 પછી 19 અને તે રીતે લાસ્ટ પદ મને આપેલું છે 205 આ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે બીજો મેં કરાવું છું તમને એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે કરશો બીજો છે 18 15 દ્વિતીયાંશ પછી નેક્સ્ટ આપેલું છે 13 પછી તે રીતે આપેલું છે માઇનસ 47 ચલો એનમું પદ એટલે કે આ કયું પદ આ થાય તે જોવો તે જ કિસ્સો તો છેલ્લું પદ આપેલું છે તેને તમારે શું લેવાનું એનમું પદ એટલે તે રીતે અહીંયા એનમું પદ શું છે માઇનસ 47 એટલે કે છેલ્લા પદને તમારે એ એન લખી દેવાનું માઇનસ 47 જ્યારે પણ પોતાની સંખ્યા શોધવાની આવે તો તમને શ્રેણી આપેલી હોય તેમાં છેલ્લું પદને તમારે લેવાનું એનમું પદ પહેલું પદ તમારું પહેલું થઈ જવાનું છે એટલે કે એ બરાબર શું થઈ જવાનું છે 18 ચલો ડીની ગણતરી કરવી પડશે ડી બરાબર શું લખાશે 15ના 1 દ્વિતીયાંશ ઓછા 18 લસા બનાવો એટલે 15 દુ 30 31ના છેદમાં 2 ઓછા 18 લસા બનાવશો એટલે 31 ઓછા 36ના છેદમાં 2 એટલે કે માઇનસ 5ના છેદમાં 2 આ તમારું શું થઈ જશે ડીનું મૂલ્ય ચલો માટે એનું સૂત્ર છે જ મારા પાસે એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણાકારમાં ડી ચલો એ એન શું છે મારા પાસે
माइनस 47 ए શું છે મારા પાસે 18 વત્તા n માઈનસ 1 ગુણાકારમાં માઈનસ 5 ના છેદમાં 2 ચલો 18 આ બાજુ જશે એટલે 47 વત્તા 18 થવાનું એટલે કેટલું થઈ જશે જુઓ 47 વત્તા 18 કરશો એટલે 40 57 વત્તા 8 એટલે કે માઈનસ 65 થઈ જશે બરાબર n માઈનસ 1 ગુણાકારમાં માઈનસ 5 ના છેદમાં 2 ચલો અહીંયા માઈનસ માઈનસ તો બંને ગુણાકાર થઈ જશે એટલે કેન્સલ ચોકડી ગુણાકાર કરી નાખો એટલે મને મળશે 65 ગુણાકારમાં 2 ના છેદમાં 5 બરાબર n માઈનસ 1 13 5 65 માટે n માઈનસ 1 બરાબર 13 2 26 માટે n બરાબર મને જવાબ જોવા મળશે 27 એટલે કે આ પદોમાં કુલ કેટલા પદો આવેલા છે તો માટે કુલ પદો 27 છે આ શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા હશે 27 પદો આવેલા હશે તો આ રીતે તમે તેની ગણતરી કરી શકો છો કે કઈ રીતે તમને જવાબ જોવા મળશે ખ્યાલ આવી જશે તો પહેલો પ્રશ્ન આ રીતે તમારે આને n મુ પદ પ્રથમ પદ 7 તફાવત 13 ઓછા 7 એટલે કે 6 તમને શું મળશે સામાન્ય તફાવત આ રીતે પ્રશ્ન મૂકીને n સુધીનો તમને તમારો જવાબ જોવા મળી જશે તો આ થઈ જશે તમારો પાંચમા પ્રશ્નનો જવાબ ચલો આગળ વધીએ છઠ્ઠા પ્રશ્ન પર છઠ્ઠો પ્રશ્ન મને આપેલો છે તેની ચર્ચા કરીએ તો છઠ્ઠા પ્રશ્નમાં મને કીધેલું છે તે જુઓ પ્રશ્ન નંબર 6 ચલો પ્રશ્ન નંબર 6 માં મને કીધેલું છે કે સમાંતર શ્રેણી અગિયાર 8 5 અને 2 નું કોઈ પદ માઇનસ 150 શક્ય છે મને ચેક કરવા કીધું છે કે 11 8 5 અને 2 એવી જે સમાંતર શ્રેણી બને છે તેનું કોઈ પદ માઇનસ 150 શક્ય છે કે નહીં તે ચકાસણી કરવાની છે ચલો તો હવે તેની માટે ચર્ચા કરીએ કે કઈ રીતે બનશે તો એ શું આપેલું છે આપણે લઈ લઈએ 11 ડી શું આવશે 8 ઓછા 11 એટલે કે માઇનસ 3 અને જે પદ ચકાસવાનું છે તેને એન લઈ લો એટલે કે માઇનસ 150 અને મેં શું શોધું છું એનનું કયું મૂલ્ય આવે કે નહીં તે ચકાસી ચકાસણી કરવાની છે ચલો પાછું એન બરાબર સૂત્ર શું છે એ પ્લસ એન માઇનસ 1 ગુણાકારમાં ડી ચલો એન શું આવશે માઇનસ 150 બરાબર એ શું છે મારા પાસે 11 વત્તા એન શોધવાનું છે મારે અને ડી આપેલું છે મને માઇનસ 3 ચલો માઇનસ 150 આ બાજુ જશે એટલે માઇનસ 11 થઈ જશે એટલે આ થઈ જશે માઇનસ 161 બરાબર એન માઇનસ 1 ગુણાકારમાં માઇનસ 3 ચલો માઇનસ માઇનસ કેન્સલ કરીને 3 વડે ગુણાકાર કરી નાખો અંદર તો 161 બરાબર 3n ઓછા 3 માટે 161 વત્તા 3 બીજા થઈ જશે એટલે આ થઈ જશે 164 બરાબર 3n માટે n બરાબર તમને મળશે 164 ભાગ્યા 3 જે હવે આ ભાગાકાર શક્ય નથી એનો અર્થ કે તમે અહીંયા શું લખી શકો કે અહીં n પ્રાકૃતિક સંખ્યા ન મળે માટે માઇનસ 150 પદ શક્ય નથી માટે તમારે છેલ્લો જવાબ શું આવશે માઇનસ 150 પદ શક્ય નથી જો પ્રાકૃતિક સંખ્યા હોય તો જ તમે લખી શકો કે આ પદ આવે પણ અહીંયા વિભાજ્ય નથી માટે પ્રાકૃતિક સંખ્યા નહીં મળે માટે લખી શકો કે આ પદ તમારું શક્ય બને નહીં તો આ રીતે તમે આની ગણતરી કરી શકો છો ચાલો નેક્સ્ટ કરીએ સાતમો પ્રશ્ન પ્રશ્ન નંબર 7માં શું આપેલું છે તેની ચર્ચા કરીએ જો આપણે તો પ્રશ્ન નંબર 7માં મને આપવામાં આવેલું છે કે એક સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 છે તો 31મું પદ શોધો ચાલો મને કીધું છે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 એટલે કે A11 38 છે 16મું પદ 73 એટલે કે A16 આપેલું છે મને 73 તો મારે A31 શું આવે તે શોધીને આપવાનું છે ચાલો તો હવે આની ચર્ચા કરીએ કે એ તો થઈ જશે જુઓ અહીંયા તો માટે A11 શું લખી શકું A વત્તા 10 ડી લખી શકું બરાબર શું થઈ જશે 38 આ સમીકરણ નંબર 1 બની ગયું તે જ રીતે A16 લખી શકું A વત્તા 15 ડી
જેના શું લખી શકું મેં 73 આ તમારો સમીકરણ નંબર 2 થઈ ગયો ચલો મારે હવે એવી રીતે કઈ ગણતરી કરવાની કે મારો જવાબ પણ આવી જાય અને મારું કાર્ય પણ સરળ થઈ જાય તો મેં શું કરું સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરું સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા ચલો બાદબાકી કરી એટલે a કેન્સલ થઈ જશે 10 ઓછા 15 એટલે કે -5d બરાબર 38 ઓછા 73 ચલો 38 ઓછા 73 એટલે આ થઈ જશે -5d બરાબર -35 માટે d બરાબર -- કેન્સલ એટલે કે d બરાબર 7 આવશે અથવા મેં તમને એક રીત બતાવેલી કે d બરાબર મેં અહીંયા એમ પણ લખી શકું a 16 ઓછા a 11 ના છેદમાં 16 ઓછા 11 એટલે કે 73 ઓછા 38 ના છેદમાં 5 એટલે કે 35 ના છેદમાં 5 એટલે કે 7 તો આ રીત પણ છે જેનાથી તમે અહીંયા ગણતરી કરી શકો ડાયરેક્ટલી તો આ બે સમીકરણ બનાવીને ડાયરેક્ટ આ રીતે નાખી નાખો તો પણ તમને d મળી જશે અને કોઈ પણ એક સમીકરણમાં મૂલ્ય મૂકી દો તો d તમે બે રીતે શોધી શકો છો કઈ રીતે શોધવાનો છે તમારા પર આધાર રાખે છે ક્યાં તો એક બેની બાદબાકી કરીને શોધો અથવા આ રીતે પણ તમે d શોધી શકો છો ચલો તો સમીકરણ 1 પરથી d નું મૂલ્ય મૂકો એમાં તો a 70 બરાબર 38 થઈ જશે માટે a બરાબર 38 ઓછા 70 માટે a બરાબર શું મળશે જો -32 ચલો પર મારે હવે શોધવાનું શું છે a 31 એટલે કે a 30d લખાય એ મને શું મળ્યું -32 અને 30 ગુણાકારમાં 7 એટલે કે -32 210 ચલો -32 210 કરવાનું છે તમે તફાવત લેવા માંગો તો 210 - 32 લખી શકો આ 0 10 અહીંયા 10 અને આ 1 આવશે 10 - 3 = 7 અને આ થઈ જશે 8 તો 178 આવી જશે એટલે આનો જવાબ આવશે +178 તો 31મો પદ તમારો શું આવશે 178 તો આ પ્રમાણે તમે આની ગણતરી કરી શકો છો ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન પર પ્રશ્ન નંબર 8 એ પણ આ જ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આની ગણતરી કઈ રીતે કરશો તો પ્રશ્ન નંબર 8 ની વાત કરું તો 8 માં પ્રશ્નમાં આપેલું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે કે n બરાબર મને આપેલું છે 50 પછી કીધેલું છે મને કે જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો 29મો પદ શોધો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ એટલે કે an પદ એ મને આપેલું છે 106 તો એ 29મું કયું પદ થાય તે શોધીને આપવાનું છે ચલો an માં n તો આપેલું છે આપણને પહેલાં તો a3 ને લખી શકું a + 2d બરાબર 12 સમીકરણ નંબર 1 an ને લખી શકું a + n - 1 ગુણાકારમાં d બરાબર 106 અને n બરાબર શું આપેલું છે 50 માટે આ મળી જશે a + 49d બરાબર 106 સમીકરણ નંબર 2 પાછું સેમ સમીકરણ 1 અને 2 ની શું કરીએ આપણે બાદબાકી કરતા ચલો 1 અને 2 ની બાદબાકી કરીએ તો એ કેન્સલ થઈ જશે આ બે સમીકરણ જોવાના છે આપણે 2 - 49 એટલે કે -47d આવી જવાનું બરાબર 12 - 106 અને જો તમને ડાયરેક્ટ નહીં ફાવે ને તો આ રીતે પણ કરી શકો જો કે તમારે લખવાનું પહેલાં a + 2d - a - 49d બરાબર 12 - 106 ચલો એ કેન્સલ થઈ જશે તો મને તમને અહીંયા શું મળશે પાછું તમને આ રીતે મળશે a - 2d - a - 49d ચલો 12 - 106 કરીએ તો આપણને શું મળશે 90 માઇનસ કેટલું મળશે જુઓ 94 મળશે માઇનસ ચલો તો આ એ કેન્સલ એટલે -47d બરાબર -94 હવે 47 ગુણાકારમાં 2 - 94 થઈ જશે તો d બરાબર શું મળશે તમને 2 d બરાબર શું મળશે 2 ચલો સમીકરણનો ઉપયોગ કરી નાખીએ આપણે તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 એટલે કે આ છે મારા પાસે એમાં d બરાબર શું મૂકી દો 2 એટલે મને મળશે a + 4 = 12 માટે a = 8
આવી ગયો જવાબ હવે મારે શું કરવાનું છે મારે 29 નું પદ મેળવવાનું છે મારો પ્રશ્ન છે 29 નું પદ કયું આવે એટલે કે a 29 બરાબર a વત્તા 28 d એ આવી ગયો 8 28 અને d બરાબર મને શું આપેલું હતું d બરાબર આપણે મળી ગયેલું છે 2 તો 8 વત્તા 28 નું કેટલું થઈ જશે 56 અને 56 વત્તા 8 તમારું થઈ જશે 64 એટલે કે 29 નું પદ તમારું કયું આવશે 64 તો આ પ્રમાણે તમે બાદબાકી જો કંઈ ખબર પડતી હોય તો આ રીતે સમીકરણને બંને બાજુ બાદબાકી કરીને પણ લખી શકો છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે ગણતરી કઈ રીતે કરો એક જ ને એક જ પ્રકારના પ્રશ્નો પણ આમાં પૂછાયા જ કરે છે તો આજના વિડીયોમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 5.2 ના બાકીના પ્રશ્નો કુલ 20 પ્રશ્નો છે આપણે 8મા પ્રશ્ન સુધી મેળવેલો છે 9માંથી લઈને 20મા પ્રશ્નનો ઉકેલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર Thank you very much.